છે અને પહેલા આપણે જે ક્વેશ્ચન જોયા એ ગુડ પ્રશ્ન સોલ્વ કર્યા બરાબર તો ઈ જ આધારે આપણે આજે સ્વાધ્યાય 2.2 છે એનો 14મો દાખલો જોઈએ તો એમાં એક લક્ષ્મી નામની વ્યક્તિ છે ઈ એક બેંકમાં શું છે ખજાનચી એટલે કે કાઉન્ટર મતલબ જે પૈસા લેતી દેતી થતી હોય ત્યાં એ બેસે છે બરાબર પૈસાનો વિભાગ સંભાળે છે તો શું છે હવે એની પાસે અનુક્રમ ₹100 ₹50 અને ₹10 ની ચલણી નોટો છે કેટલી કેટલી કઈ કઈ નોટો છે 100ની 50ની અને 10ની બરાબર ત્રણ પ્રકારની નોટ છે તો આ નોટની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે મને સંખ્યા કેટલી છે નોટની આપેલી નથી ઈ નોટની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે તો ગુણોત્તરના આધારે ગુણોત્તર એટલે શું તો કે જેટલું જેટલું સરખું હોય તો એ બધું કેન્સલ થઈને જે વધે એ મળશે શું મને ગુણોત્તર તો ગુણોત્તરના આધારે મને કેટલી નોટ છે એ જોવાની છે અને એની પાસે 100 50 અને 10 ની બધી નોટ થઈને કુલ રકમ કેટલી થાય છે 4 લાખ અહીંયા બે વાત કરી છે ઉપર આ જે ગુણોત્તર તમને આપ્યો છે એ ચલણી નોટની સંખ્યાનો ગુણોત્તર છે શું છે ચલણી નોટોની સંખ્યાનો ગુણોત્તર એટલે કે આ જે ગુણોત્તર આપ્યો છે એના ઉપરથી મને કેટલી ચલણી નોટ છે એ મળશે અને અહીંયા મને જે વાત કરી છે એના કુલ રકમની વાત કરી છે બધી નોટ ભેગી થઈ અને કુલ રકમ કેટલી થાય છે તો કે 4 લાખ તો 4 લાખ એની પાસે જો રકમ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે એટલે મારે શું શોધવાનું છે કે એની પાસે ₹100 ₹50 અને ₹10 ની ચલણી નોટો કેટલી છે તો ચલણી નોટો મારે શોધવાની છે તો એની સંખ્યાના આધારે મારે વાત કરવી પડશે તો અહીંયા જુઓ આગળ આપણે આવો એક ક્વેશ્ચન હજુ જોઈ ગયા કે જે ગુણોત્તર આપ્યો હોય તો એના આધારે એની સંખ્યા મેળવી શકે તો આપણે શું કરશું ધારણા કરશું ધારો કે પણ ધારવાનું શું તો કે આપણને જે શોધવાનું કીધું છે એ તો આપણને ચલણી નોટો શોધવાની કીધી તો ધારો કે ચલણી નોટો શું છે બરાબર x ચલણી નોટ ને કેના વડે દર્શાવીએ છીએ આપણે x હવે એનો ગુણોત્તર આપ્યો છે કોનો ચલણી નોટ ની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે તો આ જે ચલણી નોટ લાવી એના આધારે મારે આ ચલણી નોટોનો ગુણોત્તર લેવો પડશે હવે ચલણી નોટ નો ગુણોત્તર એની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે 2:3:5 ત્રણ આપી છે સંખ્યા તો એને આધારે હું અહીંયા જે ત્રણેયમાં સરખું હશે એ કેન્સલ થઈ ગયો હશે અને એ શું હશે x તો એ ચલણી નોટ ને કહી શકું તો હવે અહીંયા 2x લખાય 3x લખાય ને 5x લખાય કારણ કે કોઈ સંખ્યા આવી છે કે જે ત્રણેયમાં સરખી આવે છે અને એ કેન્સલ થઈ ગઈ છે તો મારે અહીંયા ચલણી નોટો કેટલી હશે એ જોવું છે તો હું શું કરીશ તો x ને આ ત્રણેય સાથે હું ગુણી દઈશ તો મને શું મળશે ₹50 ની ચલણી નોટ કેટલી છે ₹100 ની નોટ કેટલી છે ₹50 ની નોટ કેટલી છે અને ₹10 ની ચલણી નોટ કેટલી છે આ ત્રણેયની ચલણી નોટની સંખ્યા મળશે હવે દરેક મૂલ્યની ચલણી નોટો તો ₹100 જો અનુક્રમે કીધું છે કે જે પહેલી નોટની વાત કરી છે એમાં ગુણોત્તર કેટલો આવશે એટલે કે એની સંખ્યા આપણે 2 ગણી શકીએ પછી ₹50 ની 3 ને ₹10 ની 5 પણ એની સાથે કોઈ સંખ્યા ગુણાયેલી હશે એટલે કે ₹100 ની ચલણી નોટ ની સંખ્યા બરાબર હવે ₹50 ની ચલણી નોટ ની સંખ્યા કેટલી છે 2 પણ એની સાથે મારે x ને ગુણવા પડે છે કારણ કે સરખું હોય એ ઉડી ગયેલું છે કેન્સલ થઈ ગયેલું છે એવી જ રીતે ₹50 ની ચલણી નોટ ની સંખ્યા બરાબર ગુણોત્તરમાં 50 ને આધારે સંખ્યા કઈ આપી છે 3 એની સાથે ગુણાકારમાં x અને ₹10 ની ચલણી નોટ ની સંખ્યા બરાબર કેટલા થશે 5x હવે આ શું મને મળ્યું તો કે ચલણી નોટની સંખ્યા પણ હું તમને એક એક્ઝામ્પલ આપું એના આધારે આપણે એની રકમ મેળવશું કારણ કે મને જે કુલ રકમ આપી છે શેમાં છે રૂપિયામાં તો મને ખાલી સંખ્યા મળી કે નોટની સંખ્યા કેટલી છે તો હવે એને મારે રૂપિયામાં ફેરવવી હોય તો આપણને ખબર છે કે જે
જયારે હું પેન લેવા જાઉં છું તો મેં હું પેન લેવા ગઈ હોય મારે પાંચ પાંચ વાળી પાંચ પેન લેવી છે તો હવે તમે ઈ પેન ના પૈસા દુકાનદાર ને ચૂકવશો તો કઈ રીતે ચૂકવશો કે એક પેન ના પાંચ રૂપિયા હોય તો પાંચ પેન ના કેટલા એક પેન ના રૂપિયા કેટલા થયા પાંચ એવી કેટલી પેન જોઈએ છે પાંચ તો એ પાંચ ગુણ્યા પાંચ તમે કરશો કારણ કે બધી પેન ની કિંમત કેટલી છે એક જ સરખી તો એ પાંચ રૂપિયા અને એની સંખ્યા ને તમે ગુણી દેશો તો એ શું મળે તમને એ જોઈએ અહિયાં જો રૂપિયા પાંચ ની પાંચ નોટ તો તમે આને ખાલી પાંચ નોટ છે એમ કહી દેશો તો તમને ખબર પડશે કે કેટલા રૂપિયા છે પણ કેટલા રૂપિયા ની કેટલી નોટ છે એના ઉપરથી જોઈએ તો પાંચ રૂપિયા ની કેટલી નોટ છે પાંચ તો મારી પાસે રૂપિયા કુલ કેટલા થયા બે નો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા પાંચ કરીએ તો પચીસ રૂપિયા થઈ જશે બરાબર તો એ જ રીતે મારે હવે શું કરવાનું છે જે નોટ ની સંખ્યા મને મળી છે એ સંખ્યાને મારે આટલા આટલા રૂપિયાની આટલી નોટ હોય તો એની રકમ એની કુલ રકમ કેટલી થશે એ જોવું હોય તો હવે આપણે અહીંયા જોઈએ અહીં દરેક મૂલ્યની નોટના આધારે રકમ એટલે કે એની પાસે રકમ કેટલી હશે બરાબર તો હવે રકમના આધારે વાત કરીએ છીએ તો ઓલી રકમને સાથે સરખાવી શકશો તો હવે રૂપિયા સોની ચલણી નામની સંખ્યા આટલી છે તો રૂપિયા સોની જે ચલણી નોટ છે એની કિંમત કેટલી થાય તો એ જોઈએ રૂપિયા સોનું મૂલ્ય અથવા તો રૂપિયા સોની ચલણી નોટની રકમ બરાબર જો રૂપિયા સોની ચલણી નોટ કેટલી છે બે એક્સ આ શું થયું ચલણી નોટ છે આ શું છે ચલણી નોટ છે તો આ નોટની જે સંખ્યા છે એ સંખ્યાને મેં એની કિંમત સાથે ગુણાકાર કરી દીધો તો અહીંયા પણ એ જ કામ કરશું આ જે નોટ છે ચલણી નોટ એને એની કિંમત સાથે આપણે ગુણાકાર કરી દઈએ તો ગુણ્યા શું આવશે રૂપિયા સો તો બે એક્સ ગુણ્યા રૂપિયા સો એટલે શું થશે તો એક્સ તો આમ નામ રહેશે બે ગુણ્યા સો એટલે કેટલા થશે બસો અને આગળ રૂપિયા એટલે કે સો રૂપિયાની ચલણી નોટો હું ભેગી કરું તો મને કિંમત કેટલી મળે છે બસો ને બસો એક્સ હવે એ જ રીતે વાત કરીએ આપણે રૂપિયા પચાસ ની ચલણી નોટ ની રૂપિયા પચાસ ની ચલણી નોટ ની રકમ બરાબર હવે અહીંયા રૂપિયા પચાસ ની ચલણી નોટ કેટલી છે ત્રણ એક્સ એ નોટ ની કિંમત કેટલી છે રૂપિયા પચાસ તો હવે અહીંયા પણ આપણે ગુણાકાર કરવાનો છે આગળ આવશે રૂપિયા પાછળ આવશે એક્સ પાંચ સોરી પચાસ ગુણ્યા ત્રણ એટલે પાંચ ત્રણ પંદર ને પાછળ એક ઝીરો એટલે એકસો ને પચાસ રૂપિયા બરાબર હવે કોનું જોશું રૂપિયા દસ ની ચલણી નોટ ની રકમ તો રૂપિયા દસ ની ચલણી નોટ કેટલી છે તો કે પાંચ એક્સ ગુણ્યા રૂપિયા કેટલા છે નોટ ની એક નોટ ની કિંમત છે રૂપિયા દસ તો એવી કેટલી નોટ છે પાંચ એક્સ તો આના સાથે આનો ગુણાકાર કરીએ પાંચ દસ પચાસ અને આ એક્સ છે તો એમનામ આવશે જ તો રૂપિયા દસ ની ચલણી નોટ ની કિંમત મને કેટલી મળી રૂપિયા બસો એક્સ પછી રૂપિયા પચાસ ની ચલણી નોટ ની રકમ કેટલી છે રૂપિયા એકસો પચાસ એક્સ અને રૂપિયા દસ ની ચલણી નોટ ની કિંમત રૂપિયા પચાસ એક્સ બરાબર આ ત્રણ મને શું મળ્યું ચલણી નોટ ની ત્રણે ત્રણ અલગ અલગ જે કિંમત છે એના આધારે એની રકમ મેળવી હવે આપણે શું જોશું તો અહીંયા દરેક નોટ ની કિંમત એની રકમ કેટલી થઈ મને મળી ગઈ હવે આ બધી જ રકમ ને ભેગી કરીએ તો લક્ષ્મી પાસે કુલ કેટલી રકમ છે ચાર લાખ તો હવે એના આધારે વાત કરીએ હવે લક્ષ્મી પાસે કુલ સો પચાસ અને દસ ની ચલણી નોટો ની કુલ રકમ કેટલી છે રૂપિયા ચાર લાખ લક્ષ્મી પાસે રૂપિયા
₹100, ₹10 ની ચલણી નોટો ની કુલ રકમ કેટલી છે? ₹400,000, બરાબર? તો હવે મારે શું કરવું પડશે? ₹100 ની ચલણી નોટ ની રકમ કેટલી છે? તો કે 201, તો આપણે દરેક ના આધારે અહીંયા લખીએ ₹100 ની ચલણી નોટ ની રકમ, આપણે સીધી નોટ ની રકમ લખીએ, ₹100 ની નોટ ની રકમ પ્લસ ₹50 ની નોટ ની રકમ પ્લસ ₹10 ની નોટ ની રકમ. હવે આ બધાનો સરવાળો મને કેટલો મળે છે? ₹400,000, બરાબર? તો હવે અહીંયા જોઈએ, ₹100 ની નોટ ની રકમ કેટલી છે? તો કે ₹201 પ્લસ ના પ્લસ, હવે ₹50 ની નોટ ની રકમ કેટલી છે? ₹150 પ્લસ ₹10 ની નોટ ની રકમ ₹50, બરાબર? અહીંયા શું વધે છે? બરાબર ₹400,000. હવે અહીંયા બધામાં મને શું સરખું દેખાય છે? એક્સ, તો એક્સ ને આપણે બહાર કાઢી લઈએ, અને રૂપિયા સરખા દેખાય છે તો રૂપિયાને બહાર કાઢી લઈએ. અંદર વધશે શું? ₹200, આ એક્સ જતો રહ્યો, પ્લસ ₹150 પ્લસ ₹50, અને વધ્યું શું પાછળ? એક્સ, બરાબર ₹400,000. હવે અહીંયાથી આ રૂપિયા રૂપિયા કેન્સલ, અહીંયા બધાનો સરવાળો કરો તો ₹200 પ્લસ ₹150 એટલે 350, 350 માં 50 ઉમેરો એટલે કેટલા મળશે? 400. એક્સ બરાબર કેટલા છે અહીંયા? ₹400,000. તો હવે અહીંયા મારે એક્સ ની કિંમત જોઈએ છે, તો એક્સ ને અલગ પાડવો હોય તો આ ગુણાકારના જે 400 છે એને લઈ જવા પડશે ક્યાં? 400,000 ના ભાગાકારમાં, એટલે અહીંયા આવશે 400. તો અહીંયાથી બે ઝીરો કેન્સલ, બે ઝીરો કેન્સલ કર્યા, હવે અહીંયાથી આ 4 ઉડી જશે, અહીંયા શું વધશે? 1000, બરાબર? તેથી એક્સ બરાબર કેટલા મળશે મને? 1000. તો હવે મને એને શું કીધું છે કે જો એની પાસે કુલ રકમ કેટલા છે? 400,000 રૂપિયા હોય તો એની પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો દરેક મૂલ્યની ચલણી નોટો મને અહીંયા દેખાડી છે, તો એક્સ ની જે કિંમત આવે એની સાથે ગુણી દે એટલે મને ચલણી નોટો મળી જશે. તો અહીંયા જોઈએ, તેથી દરેક મૂલ્યની ચલણી નોટો, એમાં પેલા કોની ચલણી નોટ જોશું? ₹100 ની. તો અહીંયા લખીએ ₹100 ની ચલણી નોટ બરાબર કેટલા છે અહીંયા? 2x. તો અહીંયા લખીએ 2x બરાબર 2 અહીંયા ગુણાકારમાં x ની જગ્યાએ શું મૂકશું? 1000. તો 2 × 1000 એટલે કેટલા થશે? 2000. એટલે 100 ની કેટલી નોટ હશે? 2000. પછી ₹50 ની ચલણી નોટ, ₹50 ની ચલણી નોટ કેટલી છે? તો કે 3x. તો અહીંયા લખીએ 3x. હવે x ની જગ્યાએ 1000 મૂકવાના છે, તો 3 × 1000 એટલે કેટલા થશે? 3000. પછી અહીંયા આવશે ₹10 ની ચલણી નોટ, ₹10 ની કેટલી ચલણી નોટ છે? 5x. તો x ની જગ્યાએ 1000 મૂકું, તો 5 × 1000 એટલે કેટલા થશે? 5000, બરાબર? આ મને મળ્યા ત્રણેય જવાબ. ₹100 છે એની
2000 નોટ છે, 50 ની 3000 નોટ છે અને 10 ની 5000 નોટ છે. હવે તમે દરેક નો સરવાળો કરશો બરાબર, તો એ શું મળશે, કુલ નોટો મળી જશે. અને આ જે તમારે 2x આવ્યા એની હારે તમારે જો કુલ રકમ સરખાવી હોય તો x ને તમે અહીંયા મૂકી દેશો, તો 200 ગુણ્યા 1000 કરો, 150 ગુણ્યા 1000 કરો, 50 ગુણ્યા 1000 કરો, પછી ત્રણેય ના તમને જે જવાબ મળે એ ત્રણેય નો સરવાળો કરશો એટલે તમને કેટલા મળશે, 400000. કારણ કે મારે કુલ રકમ સાથે સરખાવું તો આ દરેક ની રકમ ને મારે મેળવવી પડે અલગ અલગ, પછી દરેક નો સરવાળો કરો એટલે તમને કેટલા મળી જશે, 400000 બરાબર. ખાલી આમાં જોવાનું શું હતું કે જે ગુણોત્તર આપ્યો છે એ શું છે, ગુણોત્તર શેનો છે, તો કે નોટ ની સંખ્યા નો ગુણોત્તર છે. તો આના ઉપરથી મને નોટ ની સંખ્યા મળશે, 100 રૂપિયાની, 50 રૂપિયાની અને 10 રૂપિયાની, ત્રણે ત્રણ ની નોટ કેટલી છે એ મળી. હવે એના પછી મને કુલ રકમ આપી છે કે એની પાસે આટલી બધી નોટ તો છે પણ એ રકમ કેટલી છે કુલ થઈને, તો કે 400000 રૂપિયા. તો આ રકમ ની સાથે સરખાવવા માટે મારા જે નોટ છે એને એની કિંમત સાથે ગુણીને હું એ નોટ ની રકમ કેટલી થઈ છે એ મેળવી. પછી મેં શું કર્યું કે આ ત્રણે ત્રણ પ્રકારની નોટ જે અલગ અલગ છે એની કુલ રકમ મને મળી ગઈ, એ કુલ રકમ નો સરવાળો કર્યો અને બરાબર શેની સાથે સરખાવી દીધા, તો કે 400000 એની પાસે કુલ જેટલી રકમ હતી એની સાથે. તો એમાંથી મને મળ્યું એક્સ, એટલે કે એક્સ શું છે, તો ચલણી નોટ બરાબર. તો મારે દરેક ની ચલણી નોટ જોતી હતી, તો ચલણી નોટ અહીંયા મેં ધરી હતી, તો આની સાથે એક અહીંયા જે એક્સ દેખાય છે એક્સ ની સાથે એની કિંમત મૂકી દે એટલે મને ચલણી નોટ ની સંખ્યા મળી જાય. તો 15માં એવું કીધું છે કે મારી પાસે, મારી એટલે હું વાત કરતી નથી, મારી નામની એક વ્યક્તિ છે એની પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ કેટલા રૂપિયા 300 ના સિક્કા છે. એટલે આગળના દાખલાની જેમ જ છે પણ આમાં થોડો ઘણો ફેરફાર આવશે એ જોઈએ. જો અહીંયા ત્રણ પ્રકારના સિક્કા આપ્યા છે, વાંસો આપ્યો તો ત્રણ પ્રકારની ચલણી નોટ, તો અહીંયા સિક્કાના જે કિંમત આવે એની કુલ કિંમત કેટલી છે, તો કે 300 રૂપિયાના સિક્કા, એટલે બધા સિક્કા ભેગા કરીને કુલ રકમ કેટલી થાય છે, 300 રૂપિયા. હવે અહીંયા જો ટ્વિસ્ટ અહીંયા આવે છે, આગળની જેમ જ છે પણ ઓલામાં શું આપ્યું હતું આપણને, ગુણોત્તર આપ્યું હતું કિંમતના આધારે એની કેટલી ચલણી નોટો છે એની સંખ્યાનો ગુણોત્તર આપ્યો હતો. અહીંયા આપણને થોડુંક અલગ આપેલું છે, અહીંયા શું કીધું, રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા એ રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. રૂપિયા 2 કરતા રૂપિયા 5 ના જે સિક્કા છે એની કિંમત 3 ગણી છે, એટલે કોના આધારે કોની વાત કરી, તો 5 ના જે સિક્કા હોય એના આધારે હું કહી શકું કે રૂપિયા 2 ના છે 3 ગણી એની સંખ્યા છે. તો રૂપિયા 5 ની જો કિંમત, જો સંખ્યાની મને ખબર હોય તો જ મને રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા મળશે, એટલે ધારવા કોને પડે, રૂપિયા 5 ને. જેના આધારે વાત કરતા હોય એને હંમેશા ધારવા પડે. પછી આગળ શું કીધું છે કે જો સિક્કાની કુલ સંખ્યા, હવે કુલ સિક્કા અહીંયા આપ્યા છે, વાંસો આપ્યો હતું આપણને, ગુણોત્તર આપ્યો હતો, હવે અહીંયા કુલ સિક્કા કેટલા છે, 160. તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધવાની છે. અહીંયા કેટલા સિક્કા છે એ આપી દીધું છે, વાં આપણે શું શોધવાનું હતું આગળના દાખલામાં, તો કે દરેક નોટની કિંમત કેટલી હતી એ શોધવાની હતી. તો અહીંયા શું શોધવાનું છે, તો કે મૂલ્યના સિક્કાની સંખ્યા શોધવાની છે બરાબર. તો હવે આપણે શરૂઆત કરશું, પણ આગળ જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે કરશું નહીં, કારણ કે આ દાખલો પણ ટ્વિસ્ટેડ છે બરાબર. તો થોડો ટ્વિસ્ટ વાળો દાખલો છે, એટલે શરૂઆત ક્યાંથી કરશું, તો કે જેના આધારે બીજે સંખ્યાની વાત કરી છે એને ધારી લઈએ. તો અહીંયા ધારશું કોને, રૂપિયા 5 ના સિક્કાની સંખ્યાને. ધારો કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા બરાબર x. હવે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા મળી એના આધારે કોની વાત કરવાની છે, રૂપિયા 2 ના સિક્કાની. તેથી રૂપિયા, અથવા લખીએ અહીં રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કરતા
ગણા છે? ત્રણ ગણા છે. તો રૂપિયા પાંચ ના સિક્કા ની કરતા ત્રણ ગણા, તેથી લખીએ રૂપિયા બે ના સિક્કા ની સંખ્યા બરાબર પાંચ ના સિક્કા કરતા ત્રણ ગણા, એટલે પાંચ ના સિક્કા એક છે એના કરતા ત્રણ ગણા, એટલે એ ત્રણ એક્સ થયા. તો રૂપિયા પાંચ ના સિક્કા ની સંખ્યા એક્સ છે અને રૂપિયા બે ના સિક્કા ની સંખ્યા કેટલી છે? ત્રણ એક્સ. હવે એના પછી મને શું કીધું છે? જો અત્યારે ઉપર કુલ રકમ ની વાત ભૂલી જાઓ, કારણ કે મારી પાસે રૂપિયા એક ની સંખ્યા છે નહીં તો એની મને કિંમત પણ નહીં મળે, તો હું સરવાળો કરીને કોને દર્શાવીશ? એટલા માટે મારે જે સિક્કાની સંખ્યા આપી છે, કારણ કે બે સિક્કા છે, સોરી બે પ્રકારના સિક્કાની સંખ્યા કુલ કેટલી છે એ મને ખબર છે, અને કુલ સંખ્યા આપી, તો એના ઉપરથી જે બાકી છે એ મારે મેળવાઈ જશે. તો હવે જોઈએ કે જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય, સિક્કાઓની કુલ સંખ્યા બરાબર કેટલી છે? 160. એટલે કુલ સિક્કા કેટલા છે? 160. તો એ સિક્કામાં કોણ કોણ આવે? બધા થઈને 160 સિક્કા હોય તો રૂપિયા એક ના, રૂપિયા બે ના, રૂપિયા પાંચ ના, ત્રણે ત્રણ ના સિક્કા ની વાત કરીએ છીએ તો અહીંયા શું થશે? તેથી રૂપિયા એક ના સિક્કા ની સંખ્યા પ્લસ રૂપિયા બે ના સિક્કા ની સંખ્યા, અહીંયા લખશું સિક્કા ઓ ની સંખ્યા, બરાબર, કારણ કે એક કરતા વધારે સિક્કાની વાત થાય છે. જો રૂપિયા એક ના સિક્કાની કિંમત એમ લખીએ તો રૂપિયા એક ના સિક્કાની કિંમત એક જ હોય, પણ અહીંયા સિક્કા ઓ ની સંખ્યા પ્લસ રૂપિયા બે ના સિક્કાઓ ની સંખ્યા પ્લસ રૂપિયા પાંચ ના સિક્કાઓની સંખ્યા બરાબર કેટલી આપી છે? તો કે 160. તો અહીંયા જેટલા સિક્કા આપ્યા છે, રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા તો આપણને આપી જ નથી, તો રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા નામ રાખીએ રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા પ્લસ રૂપિયા બે ના સિક્કાઓની સંખ્યા કેટલી છે? ત્રણ એક્સ. પ્લસ રૂપિયા પાંચ ના સિક્કાઓની સંખ્યા એક્સ બરાબર આ સાઈડ કેટલા આવશે? 160. તો હવે મને જે અહીંયા રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા ખબર નથી, મને અહીંયા મળી જશે રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા પ્લસ ચાર એક્સ, સોરી ત્રણ એક્સ પ્લસ એક્સ, એટલે કેટલા થશે? ચાર એક્સ બરાબર 160. તેથી રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા બરાબર શું થશે? 160 નંબર રહે, આ પ્લસ 4x છે ડાબી બાજુ છે, એને હું જમણી બાજુ લઈ જાઉં તો એ સંખ્યા પ્લસ છે એ કેવી થઈ જશે? તો કે માઇનસ, એટલે અહીંયા શું લખીશ? માઇનસ 4x. તો મને રૂપિયા 1 ના સિક્કાઓની સંખ્યા મળી ગઈ 160 માઇનસ 4x. જુઓ હવે 2 ના સિક્કાની 5 ના આધારે વાત કરતા હતા તો એ બંનેની સંખ્યા પણ મળી ગઈ. આ કુલ સિક્કાના આધારે મને 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા મળી ગઈ, એટલે કે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ત્રણે ત્રણ સિક્કાઓની સંખ્યા મને મળી ગઈ છે. તો હવે મને શેની વાત કરવાની છે? કે ત્રણે ત્રણના જે સિક્કા છે એ બધાની કુલ રકમ મને 300 રૂપિયા મળે છે, તો આ ખાલી સિક્કાઓની સંખ્યા મળી, તો મારે શું કરવું પડશે? હવે એ સિક્કાઓની કિંમત મેળવવી પડશે. હવે દરેક મૂલ્યના સિક્કાઓની કિંમત, તો એમાં હવે પેલા કોની કિંમત મેળવશું? લાઈનમાં જ મેળવતા જઈએ રૂપિયા એક ની, રૂપિયા એક ના સિક્કાઓની કિંમત, રૂપિયા એક ના સિક્કાઓની કિંમત. ફરી પાછું કિંમત મેળવવી હોય તો આગળ જે રીતે વાત કરી હતી, જે સંખ્યા છે એનો ગુણાકાર કરશું તેના આવે, તો કે એક જ સિક્કાની કિંમત સાથે, તો એક સિક્કાની કિંમત કેટલી છે? રૂપિયા એક. તો એક સાથે ગુણાકાર કરીએ, એક સાથે કોનો ગુણાકાર?
तो केनी सिक्का नी जे संख्या मैं डी एनी साथे ले 160 माइनस 4x बराबर आ बे नो एक साथे गुणाकार करी એટલે કેટલા મળશે 160 માઈનસ 4x પછી કોની વાત આવશે રૂપિયા બે ના સિક્કાઓની કિંમત રૂપિયા બે ના સિક્કાઓની કિંમત એટલે કે અહીંયા રૂપિયા બે વડે તો ગુણવા જ પડશે અહીંયા શું થશે રૂપિયા બરાબર એની કિંમત હંમેશા સેમાં મળે છે આપણને રૂપિયામાં તો રૂપિયા 2 ગુણ્યા હવે 2 ના સિક્કાની સંખ્યા કેટલી છે 3x તો એની સાથે એને ગુણી દઈએ એટલે 2 3 6 અને x તો આમનો આવશે સાથે પછી આવશે કોની રૂપિયા 5 ના સિક્કાઓની સંખ્યા બરાબર રૂપિયા 5 તો રૂપિયા 5 ના સિક્કા કેટલા છે x એને ગુણ્યા x એટલે કે અહીંયા કેટલા આવશે રૂપિયા 5x x ની સાથે અહીંયા કાઈ ન હોય તો શું હશે 1 એટલે 1 ગુણ્યા 5 કરો તો 5 અને x ના x બરાબર એટલે હવે તમને ત્રણે ત્રણ પ્રકારના જે અલગ અલગ સિક્કા આપ્યા હતા એ ત્રણેય સિક્કાની કિંમત મળી ગઈ છે તો હવે ત્રણેયનો કુલ સરવાળો કેટલો છે 300 રૂપિયા તો એ 300 રૂપિયા એની કુલ રકમ છે અહીં દરેક સિક્કાના દરેક સિક્કાઓના ની કિંમત નો સરવાળો કેટલો મળશે રૂપિયા 300 તેથી હવે ત્રણે ત્રણ પ્રકારના સિક્કાઓની કિંમતનો સરવાળો મેળવવો છે તો સરવાળો કોનો કરીશ રૂપિયા 1 ના સિક્કાઓની કિંમત પ્લસ રૂપિયા 2 ના સિક્કાઓની કિંમત પ્લસ રૂપિયા 5 ના સિક્કાઓની કિંમત બરાબર કેટલા થયા રૂપિયા 300 તો હવે અહીંયા જે રૂપિયા 1 ના સિક્કાઓની કિંમત છે અહીંયા કેટલી મળી 160 માઈનસ 4x તો અહીંયા લખીએ 160 માઈનસ 4x આગળ લખતા જઈએ રૂપિયા પછી પ્લસ કરીને રૂપિયા 2 ના સિક્કાઓની કિંમત કેટલી છે 6x રૂપિયા ના લખો તો પણ ચાલશે એટલે અહીંયા લખીએ 6x પછી પ્લસ રૂપિયા 5 ના સિક્કાઓની કિંમત કેટલી છે 5x પ્લસ 5x બરાબર કેટલા છે 300 હવે અહીંયા શું થશે જો આ બે સરવાળા સરખી નિશાની છે તો અહીંયા પહેલા 160 માઈનસ 4x આ બંનેનો સરવાળો 6 ને 5 11 x બરાબર 300 તેથી અહીંયા 160 જે છે એને આમ નામ રાખીએ હવે અહીંયા શું થશે x x વાળા બે પદ છે ઈ બેયને લઈએ તો એમાં એક નિશાની માઈનસ છે એક નિશાની પ્લસ છે બે અલગ નિશાની વાળી સંખ્યાઓનો શું થશે બાદબાકી એટલે 11 માંથી 4 જશે તો કેટલા વધે 7 અને બંનેમાં સમાન x છે તો આવશે જ અને જવાબમાં નિશાની કોની આવે તો કે જે પદ મોટું છે એટલે એ પ્લસ આવશે બરાબર 300 ના 300 હવે મારે કિંમત કોની જોઈએ છે તો કે x ની તો આ 7x ને પહેલા અલગ પાડીએ 7 આમ નામ રહેવા દઈએ તો 7x આમ નામ બરાબર ના 300 ના 300 આમ નામ અને આ પ્લસ 160 છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો એ કેવા થઈ જશે માઇનસ બરાબર તો અહીંયા શું આવશે 7x બરાબર 300 માંથી 100 ને 60 બાદ કરીએ એટલે મને મળશે 140 બરાબર હવે મારે x ને દૂર સોરી x ને એકલા પાડવા છે તો આ જે 7 છે ગુણાકારમાં એ બરાબર ની બીજી બાજુ લઈ જાઉં તો એ ક્યાં જઈએ ભાગાકારમાં એટલે આવશે છેદમાં તો x બરાબર અહીંયા છેદ ઉડશે 7x 7 પછી 7 નો અહીંયા ભાગ ચલાવો તો 7 2 14 થશે અને 1 0 એટલે અહીંયા મૂકી દીધો હવે 7 7 કેન્સલ 140 ની જગ્યાએ શું વધ્યું 20 એટલે કે x ની કિંમત મને કેટલી મળી 20 પણ અહીંયા મારો દાખલો હજી પૂરો થતો નથી હજી મને શું કીધું છે જો કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધવાની છે આ તો મને x જ મળ્યો જે ધાર્યું તું એ મળ્યું પણ દરેક સિક્કાની સંખ્યા
જરૂરી નથી. આ ફક્ત કોની સંખ્યા મળી તો કે પાંચ ના સિક્કાઓની સંખ્યા. ઈ એક્સ આપણને મળ્યો હજી એને દર્શાવવાનું બાકી છે, તો એના આધારે મારે રૂપિયા બે ના અને રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા મેળવવી પડશે. તેથી દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા, તો એમાં પહેલેથી લેતા જઈએ રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા, રૂપિયા એક ના સિક્કાઓની સંખ્યા કેટલી છે? એકસો સાઈઠ માઇનસ ચાર એક્સ, એકસો સાઈઠ માઇનસ ચાર એક્સ. તો અહીંયા એકસો સાઈઠ આ નવ, ચાર આ નવ માઇનસ, અને એક્સ ની જગ્યાએ કોણ આવશે? તો કે વીસ. તો એકસો સાઈઠ માઇનસ ચાર ગુણ્યા વીસ એટલે કેટલા થશે? એસી. તો એકસો સાઈઠ માંથી એસી છે તો કેટલા વધશે? એસી. એટલે કે એક રૂપિયાના કેટલા સિક્કા હશે? એસી. પછી રૂપિયા બે ના સિક્કાઓની સંખ્યા, રૂપિયા બે ના સિક્કાઓની સંખ્યા, રૂપિયા બે ના કેટલા સિક્કા છે? ત્રણ એક્સ. તો ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા વીસ થશે. તો ત્રણ ગુણ્યા વીસ એટલે કેટલા મળે? સાઈઠ. એનો મતલબ કે રૂપિયા બે ના કેટલા સિક્કા હશે? સાઈઠ. અને રૂપિયા પાંચ ના સિક્કાઓની સંખ્યા બરાબર, રૂપિયા પાંચ ના સિક્કાઓની સંખ્યા કેટલી છે? એક્સ. તો એક્સ બરાબર કેટલા છે? વીસ. આ ત્રણે ત્રણ ના સિક્કાઓની સંખ્યા મને મળી ગઈ. રૂપિયા એક ના સિક્કાની સંખ્યા એસી છે, રૂપિયા બે ના સિક્કાની સંખ્યા સાઈઠ, અને રૂપિયા પાંચ ના સિક્કાઓની સંખ્યા એકસો ને વીસ. તો હવે તમે તારણ મેળવવું હોય કે તમે સાચા છો કે નહીં, તો અહીંયા સીધો આપણને જવાબ મળી જશે. આગળ આપણે શું કર્યું કે એની કિંમતમાં એક્સ ની કિંમત મૂકતા જાવ, એનો સરવાળો કરો એટલે તમને ચાર લાખ મળવા જોઈએ. પણ અહીંયા તો સિક્કાઓની સંખ્યા કુલ આપણને આપેલી છે એકસો સાઈઠ થવી જોઈએ. તો અહીંયા આ જે ત્રણે ત્રણ ની સંખ્યા મળી, તમે એનો સરવાળો કરો એટલે કેટલો આવી જશે? એકસો ને સાઈઠ. વીસ પ્લસ સાઈઠ એટલે એસી થાય, એસી ને એસી એકસો સાઈઠ, એટલે કુલ સંખ્યા આની. અને આ ટોટલ એમપીટી સંખ્યા છે એનો સરવાળો આપણને મળી જાય છે. આપણે શું કર્યું, ત્રણે ત્રણ રકમના જે મૂલ્ય આપ્યા છે બરાબર, એ સિક્કા બધા થઈને કુલ કેટલા? ત્રણસો રૂપિયા થવા જોઈએ. પછી શું કીધું કે બે ના સિક્કાની કિંમત પાંચ ના સિક્કા કરતા કેટલા ગણી છે? ત્રણ ગણી. તો પાંચ ના સિક્કાને એક્સ થાય, ત્રણ બે ના સિક્કાને આના ત્રણ ગણા કર્યા એટલે ત્રણ એક્સ મળ્યા. પણ એ ધારણા કોના આધારે કરી? તો કે જેના આધારે કોઈ બીજાની કિંમત નક્કી થતી હોય ત્યારે જેના આધારે વાત કરતા હોય એને આપણે ધારી લેવાનું, એટલે બીજી સંખ્યા જે માંગે છે એ મળી જાય. પછી અહીંયા કોઈ પૂછે કુલ સિક્કાની સંખ્યા, તો કુલ સિક્કાની સંખ્યા એકસો સાઈઠ છે, એટલે કે ત્રણે ત્રણ ના કુલ સિક્કા કેટલા છે મારી પાસે હોવું જોઈએ. પણ હતું નહીં, એટલે ત્રીજાની સંખ્યા મેળવવા માટે જ મને અહીંયા શું પૂછે કુલ સિક્કાની સંખ્યા. તો કુલ સિક્કાની સંખ્યા એટલે ત્રણે ત્રણ નો સરવાળો કર્યો તો મને એમાંથી એક ના સિક્કાઓની સંખ્યા મળી ગઈ. કેટલી? એકસો સાઈઠ માઇનસ ચાર એક્સ. હવે મારે શું કરવું પડે? કુલ રકમ આપી છે બધાની, તો આ ત્રણે ત્રણ સિક્કાની જે સંખ્યા છે એને મારે ત્રણે ત્રણ સિક્કાની સંખ્યાની કુલ રકમ કેટલી થયેલી મેળવવા માટે હું શું કરીશ? તો કે જેટલાના જેટલા રકમના જેટલા મૂલ્યના સિક્કા છે એની સાથે હું એની સંખ્યાને ગુણી દઈશ, એટલે મને શું મળી જશે? એટલા રૂપિયાની જે સિક્કાઓ છે એને એની કુલ કિંમત મળશે. હવે મને કુલ રકમ, સોરી, બધાના સિક્કાની થઈને કુલ રકમ કેટલી છે? ત્રણસો રૂપિયા. તો એ સરવાળો કર્યો બધા સિક્કાઓની સંખ્યા જે છે એની રકમ એની કિંમત મેળવીને આપણે એ કિંમતનો સરવાળો કરીએ એટલે મને ત્રણસો મળવા જોઈએ. એના ઉપરથી મને શું મળે છે? એક્સ. એક્સ ની કિંમત મને મળી ગઈ એટલે હવે મારે ત્રણે ત્રણ જે મૂલ્યના સિક્કાઓ છે એ સિક્કાઓની સંખ્યા શોધવી હતી, તો સંખ્યાના આધારે હું એક્સ ની કિંમત મૂકી દઉં એટલે મને શું મળી જશે? દરેક પ્રકારના જે મૂલ્યના સિક્કાઓ છે એ સિક્કાઓની કિંમત મળી જશે.